हवे बात करिए अमदावाद शहेरनी, ज्यां मुख्य गणाता सीजी रोड विस्तारमां खूब ज गणी गांठी दुकानों खुल्ली होय तेवा दृश्यो सामे आव्या छे। लॉकडाउनमां छूटछाट चोक्कस आपवामां आवी छे, परंतु हजु पण लोको क्यांक थોભોને રાહ જોવાની નીતિ અપનાવતા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। વધુ વાત કરવા જોડાશે અમારા સંવાદદાતા અજીતસિંહ ચૌહાણ। અજીતસિંહ, આપ સીજી રોડ વિસ્તારમાં ઊભા છો, ત્યાં કેટલી દુકાનો ખુલી શકી છે? જી ચિરાગ, લાંબા સમયથી લોકડાઉન હતું અને રાજ્ય સરકાર દ્વારા જે પ્રમાણે આદેશ આપવામાં આવ્યો છે, ત્યારે આજે વહેલી સવારથી 7 વાગ્યાથી લઈને સાંજ સુધી જે પણ જે વિસ્તાર છે તે નોન કન્ટેપ્ટેડ વિસ્તાર છે, એવા વિસ્તારોની અંદર જે દુકાનો જે ખુલ્લી રાખવાની જે જાહેરાત હતી એને લઈને હું સીજી રોડ વિસ્તાર છે। હું આ વિસ્તારના આપણે દ્રશ્યો બતાવવાની કોશિશ કરી કે અમદાવાદનો હાટ સમાન ગણાતો આજે સીજી રોડ છે, ત્યાં મોટા ભાગના જે મોટા સોના ચાંદીના શોરૂમ, મોટા કાપડના દુકાનો અને મોટી મોબાઈલ શોપ અને વિવિધ બ્રાન્ડની જે પણ જે મોટા શોરૂમ છે એ નહિવત પ્રમાણમાં જ ખુલ્લા છે। મોટાભાગના જેટલા પણ શોરૂમ છે આપ દ્રશ્યોમાં જોઈ રાખશો એ પ્રમાણે બંધ છે। એકાદ દુકાન છે એ જ ક્યાંક ને ક્યાંક ખુલ્લી છે, વાહન વ્યવહાર પણ નહિવત છે। એટલે કે ચોક્કસ એવું કહી શકાય કે સીજી રોડ છે જે પુનઃ ફરીથી ધબકતો થવા માટે હજુ કદાચ સમય લાગશે। લાંબા સમયથી લોકડાઉન હતું અને સમગ્ર જે ગુજરાત હતું અને એમાં પણ અમદાવાદ જ્યાં વધુ કોરોનાના કેસ હતા અને એને લઈને જ લોકડાઉનનો ચુસ્તપણે અમલ પણ કરવામાં આવી રહ્યો હતો, ત્યારે આજે જ્યારે વેપાર ધંધા દરેક જગ્યાએ શરૂ કરવામાં આવે છે ત્યારે જે સીજી રોડ છે કે જેની અંદર નાનાથી માંડીને ખાણીપીણી બજારથી માંડીને મોટી જેટલા પણ શોરૂમો છે, દુકાનો છે એ બંધ છે, જે વાહન વ્યવહાર છે એ નહિવત પ્રમાણમાં ચાલુ છે, પરંતુ મોટાભાગની જેટલી પણ જે દુકાનો છે અને જે શોરૂમો છે એ દરેક દુકાનો અત્યારે બંધ છે। શક્ય છે કે કદાચ એકાદ દિવસ પછી અથવા તો ધીરે ધીરે જે પણ જે દુકાન માલિકો છે એ પોતાનો ધંધો અને વ્યવસાય શરૂ કરે તેમ લાગી રહ્યો છે, પરંતુ અત્યારે જે ચિરાગ જો વાત કરવામાં આવે તો મોટાભાગની જે દુકાનો અને શોરૂમ છે તે અત્યારે બંધ જોવા મળી રહ્યા છે। ચિરાગ, ધન્યવાદ અજીત તમામ જાણકારી બદલ। તો આ તો અમદાવાદનો સીજી રોડ વિસ્તાર કે જ્યાં હજુ પણ દુકાનો ખુલી નથી।